नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबनु स्वागत छे। विगतवार समाचार जोता पहला जो आज ना मुख्य समाचार। लाठी मारवाथी पानी ना बे भाग न थाय तेम पति पत्नी छूटाछेड़ा लई शके, बाळक थी छूटाछेड़ा न थाय सुप्रीम कोर्ट। वैश्विक मान्यता मेळवा तालिबानो ना हवात्या, मात्र काबुल कब्जे करवाथी देश चलावी न शकाय। वरसाद खेंचाशे तो गंभीर जलसंकट उभू थशे, नर्मदा डेममांथी राज्यने ऑगस्टना अंत सुधीमां ज सिंचाईनुं पाणी मळशे। हवे जोईए समाचार विगतवार। दंपती वच्चे छूटाछेડા થાય ત્યારે સૌપ્રથમ બાળકના કબજા માટે તકરાર થતી હોય છે। આવા જ એક કેસની સુપ્રીમ કોર્ટમાં થયેલી રસપ્રદ અને મહત્વની સુનાવણીમાં પતિ પત્ની છૂટાછેડા લઈ રહ્યા છે। બાળકના તેના માતા પિતાથી છૂટાછેડા ન થતા હોવાનો ચુકાદો જાહેર કરી બાળક ગમે ત્યારે પોતાના અલગ અલગ રહેતા માતા પિતા પાસે સ્વપાર્જિત અને વડીલો પાર્જિત મિલકતમાં પોતાનો વારસાઈ હક થતો હોવાથી બંધારણની 142ની કલમ મુજબ ભાગ માંગી શકે। મુંબઈ રત્ન અને સોનાના વેપારીઓ પોતાની પત્નીના છૂટાછેડા માટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટની ખંડપીઠના ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને એમ આર શાહે પતિ પોતાની પત્નીને છૂટાછેડા આપી શકે છે તે રીતે પત્ની પોતાના પતિથી છૂટાછેડા લઈ શકે છે, પરંતુ બાળક પોતાના માતા કે પિતાથી છૂટાછેડા લઈ શકે નહીં અને માતા પિતા પોતાના બાળકને ક્યારેય છૂટાછેડા આપી ન શકે તેવો સક્રવર્તી ચુકાદો અપાયો છે। બંધારણની કલમ 142 અંતર્ગત કરવામાં આવેલી જોગવાઈ મુજબ 2019થી અલગ રહેતા દંપતીની આંતરિક સમજૂતી મુજબ છૂટાછેડાની મંજૂર કરવામાં આવ્યા હતા। છૂટાછેડા અંગે સમજૂતી થઈ ત્યારે બાળકને રૂપિયા 4 કરોડનો વારસાઈ ભાગ આપવાનું નક્કી કર્યું હતું। સગીર બાળક પોતાની માતા સાથે રહેતું હોવાથી આ રકમ છૂટાછેડા આપતા પતિ પોતાની પૂર્વ પત્નીને આપે તેવો હુકમ કરવામાં આવ્યો હતો અને પતિ પત્ની છૂટાછેડા લઈ રહ્યા છે। બાળક છૂટાછેડા લેતા નથી તેવું ઠરાવ્યું છે। તમે તમારી પત્નીને છૂટાછેડા આપી શકો છો, બાળકને છૂટાછેડા આપી ન શકો તેવું ઠરાવી પત્ની અને બાળકના જીવન નિર્વાહ માટે રૂપિયા 4 કરોડ ચૂકવવા હુકમ કર્યું હતો। કારણ કે બાળકને તમે જન્મ આપો છો, તેની દેખભાળ કરવાની પૂરેપૂરી જવાબદારી તેના પિતાની પણ રહે છે। સોની વેપારી વતી એડવોકેટ દ્વારા કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીના કારણે એક સાથે આટલી રકમ ચૂકવવા અસમર્થતા બતાવી સમયની માંગણી કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 સપ્ટેમ્બર સુધી 1 કરોડ અને ત્યારબાદ બાકીના 3 કરોડ તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂકવી આપવામાં હુકમ કર્યો છે। દંપતી તરફથી એકબીજા અને સગા સંબંધી સામે કરવામાં આવેલા તમામ ફરિયાદો તાકીદે નિકાલ કરવા હુકમ કરી અલગ થયેલા દંપતી વચ્ચે સમાધાનની અન્ય તમામ શરતો કરાર પ્રમાણે પૂરી કરવામાં આવશે, તેમજ છૂટા થયેલા દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે, તેની કસ્ટડી અંગે બંને વચ્ચે પહેલેથી જ સમજૂતી થઈ ચૂકી છે। માત્ર કાબુલ કબજે કરવાથી દેશ ચલાવી ન શકાય, આ વાત તાલિબાન બરાબર રીતે સમજતું હોય તેને દેશ ચલાવવા માટે વૈશ્વિક માન્યતા મેળવવા હવાત્યા શરૂ કરી દીધા છે, જેના ભાગરૂપે તાલિબાને મહિલાઓને સરકારમાં સ્થાન આપવા, વિરોધીઓને માફ કરવા, હિંસા ન ફેલાવવા અને અન્ય દેશો સાથે સારા સંબંધ રાખવા સહિતની આશ્ચર્યજનક જાહેરાતો કરી દીધી છે। તાલિબાન વૈશ્વિક માન્યતા મેળવવા પોતાની ખરડાયેલી છબીનું મેકઓવર કરતા હોય તેમ પોતાના વિરોધીઓ સહિત બધા જ લોકોને માફી આપવાની જાહેરાત કરી હતી। એટલું જ નહીં, તાલિબાનોના અગાઉના શાસનમાં મહિલાઓની અત્યંત દયનીય હાલત થઈ હતી, તેને ભૂલાવવા માંગતા હોય તેમ તેમણે ઇસ્લામિક કાયદા મુજબ મહિલાઓને સરકારમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે, તેમજ પોતાનો ઉદાર ચહેરો દર્શાવવા એક તાલિબાન નેતાએ મહિલા એન્કરને ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો। તાલિબાનના ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે, છતાં તાલિબાનોનું અગાઉનું શાસન જોઈ ચૂકેલા લોકો હજુ પણ તેમનાથી ભયભીત છે। તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઇમામુલ્લા સનવગનીએ પહેલી વખત સંઘીય સ્તરે શાસન તરફથી ટિપ્પણી કરી છે। તેમણે જણાવ્યું છે કે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં બધા જ અફઘાનીઓને માફી આપવામાં આવશે। દરમિયાન કાબુલમાં અત્યાર સુધી કોઈની હેરાનગતિ કે લડાઈની મોટી ઘટના નોંધાઈ નથી। તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઇમામુલ્લા સનમગની અફઘાનિસ્તાનમાં મંગળવારે જાહેર માફીની જાહેરાત અસ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે તેઓ કેવી રીતે શાસન કરશે તેવા સંકેત આપ્યા છે। તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી પહેલીવાર પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે મહિલાઓને અધિકારો આપવાથી માંડીને વિદેશ દૂતાવાસોને સંરક્ષણ પૂરું પાડવા સહિતની ખાતરી આપી હતી।
કોઈપણ લડત વિના અફઘાનિસ્તાનના મોટા ભાગના શહેરો પર કબજો જમાવનાર તાલિબાનોએ 1990ના દાયકાના અંતમાં તેમના અત્યંત ક્રૂર શાસનથી એકદમ વિપરીત પોતાની આધુનિક છબી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અનેક અફઘાનો તેમની નવી ઇમેજ અંગે શંકાશીલ છે. જૂની પેઢી તાલિબાનની આતંકવાદી વિચારધારાઓને યાદ કરી રહી છે. અમેરિકા અફઘાનિસ્તાનમાં આવ્યું તે પહેલા ત્યાં સજા તરીકે પથ્થર મારવા અને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવતી હતી. અન્ય તાલિબાની નેતાઓએ કહ્યું કે તેઓ અફઘાન સરકાર અથવા વિદેશી સેનાઓને સાથે આપનાર કોઈની સાથે બદલો લેવા માંગતા નથી. સંવદનીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં 40 કરતા વધુ વર્ષોથી સૌથી વધુ મહિલાઓએ પીડા વેઠવી પડી છે. ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન ઇચ્છતું નથી કે હવે મહિલાઓએ પીડાનો સામનો કરવો પડે. તેમણે શરિયા કાયદા હેઠળ સરકારી શાસન પ્રણાલીમાં સામેલ થવા મહિલાઓને આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારનું માળખું હજી સુધી સ્પષ્ટ નથી, પરંતુ અનુભવોના આધારે કહી શકું છું કે તે સંપૂર્ણતઃ ઇસ્લામિક નેતૃત્વવાળું હશે અને બધા પક્ષ તેનામાં સામેલ હશે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળસંકટ ઉભું થવાની દહેશત છે, ત્યારે સરકારે પણ 56 ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઉભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત ગુજરાતની જીવાદોરી કહેવાતા નર્મદા ડેમમાંથી પણ રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં જ સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 18 ઓગસ્ટની સ્થિતિએ 115.69 મીટરની સપાટીએ પાણી ભરેલું છે, જેમાંથી 3.49 મિલિયન એકર ફૂટ એટલે કે 45.50% પાણી ડેડ સ્ટોરેજ છે. જ્યારે વાપરી શકાય તેટલું પાણી 0.50 MAF એટલે કે 11% જ છે. તેથી અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો છે. દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઉ, ચૂજ, કેલિયા, કાકરાપર અને ગોધરા જળાશયોમાંથી પાણી આપીને 4,69,300 હેક્ટર વિસ્તારને સિંચાઈનું આયોજન કર્યું છે. આયોજન પૈકી ઉકાઉ, કાકરાપર, દમણગંગા અને ગોધરા વિસ્તારમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઈના પાણી માંગણી આવેલી છે એ વિસ્તારમાં ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયમાંથી 9.5 લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે. આજી એકમાં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલે એટલો જ છે. રાજકોટની જીવાદોરી સમાન આજી એક ડેમમાં વરસાદની આશાએ સૌને યોજનાનું પાણી લેવાનું બંધ કર્યા બાદ આવતા સપ્તાહથી તરત પાણી આપવું પડે એવી સ્થિતિ છે. ત્યારે RMC દ્વારા રાજ્ય સરકારમાં પત્ર લખી પાણી માટે માંગ કરવામાં આવી હતી, જેને પગલે 23 ઓગસ્ટ પછી આજી ડેમમાં ફરી 150 MCFT નર્મદાનું પાણી ઠલવાશે. આ સંજોગોમાં 20 ઓગસ્ટના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી સમીક્ષા બેઠક રાખવામાં આવેલી છે. ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. હવામાન વિભાગે 17 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થવાની આગાહી છે, ત્યારે કેન્દ્રના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. 17 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે ખાણ ખનિજ વિભાગ દ્વારા દેશની સૌપ્રથમ વખત અત્યાધુનિક વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના થકી રેત માઇનિંગ ખનનની પડેપણની માહિતી રાખવામાં પાયલોટ પ્રોજેક્ટનો અમદાવાદ બાદ રાજ્યના પાટનગર, ગાંધીનગરથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેના માટે જિલ્લાના 139 જેટલા લીઝ ધારકોના રજીસ્ટર વાહનોમાં GPS સિસ્ટમ ફિટ કરીને દરેક ગતિવિધિ ઉપર બાજ નજર રાખવામાં આવનાર છે. હાલમાં 15 જેટલા વાહનોમાં સિસ્ટમ ફિટ કરી ટ્રાયલ રન પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર રેતી ચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે રાજ્ય ખાણ ખનીજ વિભાગ દ્વારા મહત્વની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ નામની અત્યાધુનિક સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. આ અંગે ભૂસ્તર શાસ્ત્રી NA પટેલે જણાવ્યું હતું કે VTMS પાયલટ પ્રોજેક્ટ માટે 1.5 વર્ષની કવાયત ચાલી રહી છે. પ્રારંભિક તબક્કામાં દરેક જિલ્લાના 15 જેટલા વાહનોમાં સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેનું જિલ્લા કચેરી તેમજ સ્ટેટ લેવલના કંટ્રોલ રૂમથી સીધું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. રાજ્યમાં આશરે 8,000 વિવિધ પ્રકારની લીઝ આપવામાં આવી છે, જેમાં મુખ્ય ખનીજ લિગ્નાઇટ, લાઇમસ્ટોન તેમજ બોક્સાઇટ 430 જેટલી લીઝ છે. ઉપરાંત માઇનર મિનરલ ગણતા રેતી, ડોલોમાઇટ, માર્બલ તેમજ ગ્રેનાઇટ સહિતની ખનીજ 7,500 જેટલી લીઝ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમામ પ્રાઇમરી અને સેકન્ડરી લીઝ હોલ્ડરનો ILMS પોર્ટલમાં જોડી દેવામાં આવ્યા છે, જેમાં માઇનિંગ લીઝ, ક્વોરી લીઝ,
સ્ટોક ધારક, ઉદ્યોગ નિર્માણ સાથે સંકળાયેલા લોકો, ખનન કરતા વાહનો અને ઉપકરણો તેમજ વેબ્રિજ ધારક સહિતને આ પોર્ટલ સાથે જોડવામાં આવશે. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેમ છતાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે રેત માઇનિંગ, ખનન અને વહન કરવામાં આવતું હતું, જેના ભાગરૂપે ખાસ ખનીજ વિભાગ દ્વારા રેતી અને માઇનિંગ ખનનની કામગીરી વધુ પારદર્શક બનાવવા માટે VTMS સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ થકી રાજ્યમાં રજિસ્ટર્ડ લીઝ ધારકો દ્વારા કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં અને કેટલા વજનના ખનીજનું વહન કરવામાં આવે છે તેની નાનામાં નાની માહિતી કચેરીના કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ ખબર પડી જશે. જો કોઈ પણ લીઝ ધારક દ્વારા પરવાના સિવાય કે નિયત વજન કરતા વધુ માત્રામાં રેત ખનન ન કે વહન કરવામાં આવ્યું હશે તો VTMSની બાજ નજરથી બચી શકાશે નહીં. ખાણ ખનીજ વિભાગમાં નોંધાયેલા આશરે 90,000 વાહનોનું રજિસ્ટર અને ટ્રેકિંગ VTMS સિસ્ટમ મારફતે કરવામાં આવશે, જેના માટે સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે. નોંધણી બાદ GPRS થકી તમામ વાહનોનું ટ્રેકિંગ કરાશે. સિસ્ટમથી પેનલ્ટી, ચોરી અને ગેરકાયદેસર ખનનને પણ અટકાવી શકાશે. આ અંગે ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ લગાવવાની ગતિવિધિ 8 માસ અગાઉ કરવામાં આવી હતી, પણ તે વખતે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું ન હતું, જેના માટે લીઝ ધારકોએ પણ VTMS સિસ્ટમનો વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ હવેથી રાજ્યના લીઝ ધારકોમાં વાહનોમાં VTMS સિસ્ટમ ફિટ કરવામાં આવી રહી છે. અમદાવાદ, આણંદ, ખેડા સહિત ગાંધીનગર મળીને 8 જિલ્લામાં સિસ્ટમનો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલમાં તબક્કાવાર VTMS સિસ્ટમ વાહનોમાં ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સિસ્ટમ થકી હવે રેત ખનન કરતા વાહનો કયા રૂટ પરથી પસાર થઈ રહ્યા છે અને તેમાં કેટલી માત્રામાં ખનીજ ભરવામાં આવ્યું છે તે સહિતની ગતિવિધિની પળેપળની વિગતો મળતી રહેવાની છે, જેના કારણે રેત ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવી જશે. ગાંધીનગર જિલ્લામાં 139 બીજ કાર્યરત છે, જેમાંના તમામ વાહનોમાં વ્હીકલ મોનિટરિંગ ટ્રેકિંગ સિસ્ટમ ફિટ આગામી દિવસોમાં ફિટ કરી દેવામાં આવશે. હાલમાં ટ્રાયલ બેઝ પર 15 જેટલા વાહનોમાં સિસ્ટમ ફિટ કરી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ સિસ્ટમ JCB સહિતના ઉપકરણોમાં લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે કંટ્રોલ રૂમ મારફતે અઠવાડિયા દરમિયાન કયા મશીનથી ખનન કેટલી માત્રામાં થયું તેમજ વાહન પણ કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં ખનીજ લઈને નીકળ્યું તેનો દરેક ડેટા ઉપલબ્ધ થશે. ગુજરાતમાં પણ ખનીજ વિભાગ દ્વારા January 2010 આધુનિક ટેકનોલોજીથી કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય VTMS સિસ્ટમ વિકસાવવાનું દેશનું પ્રથમ રાજ્ય છે. રાજકોટ શહેર વિસ્તારમાં બહારથી ગાડીઓ દ્વારા ભેળસેળવાળું દૂધ વેચાણ કરવામાં આવતું હોય, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય, ત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા માલવ્યાનગર ડિસ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાજકોટના પંચાયતનગર પાસે એક બોલેરો ગાડી ભેળસેળવાળા દૂધની ડિલિવરી કરે તે પહેલા ઝડપી પાડી ચેક કરતા ભેળસેળવાળું દૂધ હોવાનું જાણ થતાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ કરાતા ટીમો આવેલ અને દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ DCP Zone 2 મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગત આપી હતી. સાથોસાથ આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી ડોક્ટર લલિત વાજાએ માહિતી આપી હતી. લગભગ છેલ્લા 5-6 દિવસ પહેલા પોલીસને એવી બાતમી મળેલી કે રાજકોટમાં અમુક જગ્યાએથી મેન્યુફેક્ચર કરીને નકલી દૂધ ઘૂસાડવામાં આવે છે અને આ નકલી દૂધ રાજકોટના ઘણા બધા વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. પોલીસ ઘણા સમયથી વોચ કરી રહી હતી અને એ વોચના અંતે ગઈકાલે સવારે અર્લી મોર્નિંગમાં અમને જે વિગત મળી છે એમાં અમે એક બોલેરો, કારણ કે એ નંબર અમારી પાસે ઓલરેડી હતો, એટલે એક બોલેરો જે રાજકોટની બહારથી રાજકોટમાં આવતી હતી એ પકડી છે. એનો ડ્રાઈવર રાજાભાઈ ટોળિયા એ પણ પકડાયો છે. એની પાસેથી 1,000 લિટર જેટલું દૂધ મળી આવ્યું છે અને એ દૂધ કેમ કે ડાઉટફુલ, શંકાસ્પદ હતું આખું જથ્થો, એટલે અમે કોર્પોરેશનના અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓની મદદ લઈ એનું સેમ્પલ લેવડાવ્યું છે. સેમ્પલ અત્યારે લેબોરેટરીમાં છે, હજી સેમ્પલનો રિપોર્ટ નથી આવ્યો. પ્રાથમિક પૂછપરછમાં આ જે દૂધ છે એ ઢાંક વિસ્તાર, ઉપલેટા પાસે ઢાંક ગામ છે, ત્યાંથી રાજકોટ સુધી સપ્લાય કરવામાં આવતું હતું અને રાજકોટમાં કોને કોને સપ્લાય કર્યું છે એ અમે અત્યારે હજી તપાસ કરી રહ્યા છીએ. 3-4 નામ અમને મળ્યા છે, આમાં ડિટેલમાં ઇન્કવાયરી કરીશું કે આ જે દૂધ છે એ સાચું છે કે નહીં એક, અને જો ડુપ્લિકેટ હોય તો એમાં શું શું ભેળસેળ કરવામાં આવતી હતી, એ કોને કોને સપ્લાય કરવામાં આવતું હતું, કોના દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું,
અને જેને જે લોકો આ દૂધ પરચેઝ કરતા હતા એ આગળ એનો શું ઉપયોગ કરતા હતા, આ બધા એમાં ડિટેલમાં જવાના છે. પ્રાથમિક તપાસમાં તો આ ઘણા લાંબા સમયથી આ ચાલે છે, કદાચ એકાદ વર્ષથી ચાલે છે. પણ જે ડ્રાઈવર છે, ડ્રાઈવર પાસે બહુ લિમિટેડ ઇન્ફોર્મેશન છે. રોજે ગ્રાહક ફિક્સ નથી હોતા. એ જ્યારે દૂધ ભરીને ત્યાંથી નીકળે ત્યારે આ દૂધ કોને આપવાનું છે એને ટેલિફોનિકલી જાણ કરવામાં આવે છે, એટલે થોડીક શંકાસ્પદ આખી બધી બાબત છે. પણ જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આમાં બહુ વધારે ડિટેલ આપણે નહીં કહી શકાય. બે ડેરીનું નામ આવે છે, પણ અત્યારે જ્યાં સુધી આ દૂધ સાચું છે કે ખોટું છે એ પ્રાઇમરી સવાલ છે. એ જ્યાં સુધી અમે સોલ્વ નહીં કરીએ ત્યાં સુધી બીજી આગળની વિગતો આપને લિમિટમાં જવાની. કાયદાની જોગવાઈ એવી છે કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જેવો એનો રિપોર્ટ આવશે એટલે એ નક્કી કરશે કે આમાં ફરિયાદ કરવી કે નહીં. અને એમની ફરિયાદના આધારે ફૂડ એડલ્ટરેશન એક્ટ હેઠળ જે લીગલ કાર્યવાહી છે એ કરીશું. એવી રીતે આપણે કોઈ લીગલ કાર્યવાહી કરવી હોય તો એમ કોઈ ચાખે એને આપણે જજમેન્ટ નહીં લઈ શકાય. એમાં જ્યાં સુધી લેબોરેટરીનો પરફેક્ટ રિપોર્ટ મારી પાસે નહીં આવે ત્યાં સુધી એમાં આપણે સ્પષ્ટ નહીં કહી શકું. આ એક વ્યક્તિ જે છે એ તો દરરોજ આવતો હતો, એની સાથે બીજા હોઈ શકે છે. જ્યાં સુધી અમારી પાસે બીજી ડિટેલ નહીં આવે, ટેકનિકલ ઇન્ફોર્મેશન નહીં આવે ત્યાં સુધી એક્ઝેક્ટ જથ્થો નહીં કહી શકું. પણ આ એક વ્યક્તિની પાસેથી અમે 1000 લિટર દૂધ કબજે કર્યું છે. ફૂડ એન્ડ ડ્રગનો અમે સંપર્કમાં છીએ, બને એટલો વહેલો રિપોર્ટ આવી જાય એ પ્રકારના પ્રયત્નો છે. પોલીસ ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મેશન મળેલી હતી કે રાજકોટ શહેરની અંદર ભેળસેળવાળું દૂધ ઘુસાડવામાં આવી રહ્યું છે, તો પોલીસ ડિપાર્ટમેન્ટે એક ટેમ્પોને પકડ્યો હતો અને આ ટેમ્પોમાં અંદાજે 1000 લિટર જેટલું દૂધ લઈ આવવામાં ગ્રામ્ય કક્ષાએથી લઈ આવવામાં આવતું હતું. આ દૂધ શંકાજનક લાગતા અને ભેળસેળવાળું લાગતા મહાનગરપાલિકાએ આ દૂધમાંથી એક સેમ્પલ લીધેલું છે અને આ જે ટેમ્પોએ છે એ 2 ડેરીની અંદર સપ્લાય કરેલું હતું, તો જે ડેરીમાં સપ્લાય કરેલું હતું, જે દૂધની દુકાનોમાં સપ્લાય કરેલું હતું ત્યાંથી પણ 2 સેમ્પલ લીધા છે અને સેમ્પલને એનાલિસિસ અર્થે મોકલવામાં આવ્યા છે. ભેળસેળવાળું દૂધ છે એ કયા સબસ્ટન્સમાંથી બનાવવામાં આવ્યું છે, કયા કેમિકલમાંથી બનાવવામાં આવ્યું છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. ખાસ કરીને જો કંઈક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય તો કેમિકલ, કોઈ પણ કેમિકલ હોય એ પેટમાં જાય તો આંતરડાના રોગ, જઠરના રોગ, પાચનના રોગ થઈ શકે છે અને લાંબા સમય સુધી જો આ દૂધનો ઉપયોગ કરવામાં આવે તો મે બી કેન્સર પણ થઈ શકે છે. એટલે આ કોઈ કેમિકલવાળું દૂધ અથવા ભેળસેળવાળું દૂધ હોય તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. અને ખાસ કરીને દૂધ છે એ સંપૂર્ણ આહાર છે, તો બાળકો વધારે એનો યુઝ કરતા હોય તો બાળકોની અંદર પણ આવા પ્રકારના રોગ થવાની શક્યતાઓ છે, ખૂબ જ ગંભીર બાબત છે. જો આ સેમ્પલ છે એ સેમ્પલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા છે, જો સેમ્પલ ફેલ થશે તો નિયમાનુસાર એજ્યુડિકેશનની કામગીરી કરવામાં આવશે અને એમાં સજાની જોગવાઈ પણ છે. પ્રાંતિજ ખાતે જન આશીર્વાદ યાત્રાનું પ્રાંતિજ યુવા મોરચા દ્વારા પ્રાંતિજ 3 રસ્તા પરથી ડીજે સાથે બાઇક રેલી યોજી ચિત્રની નર્સિંગ કોલેજ સુધી લઈ ગયા હતા. ત્યાંથી સભાસ્થળ ઉપર પ્રાંતિજ મહિલા મોરચાની મહિલાઓ દ્વારા કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણને કંકુ તિલક કરી મશાલ સાથે ફૂલોની વરસાદ સાથે મંચ પર લઈ ગયા હતા. મંચ પર ઉપસ્થિત મંત્રી સહિત ધારાસભ્યો તથા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરે મોદી સાહેબે નવું મંત્રીમંડળ બનાવ્યા પછી તમામ મંત્રીઓ પોતાના સીધા પોતાના વિસ્તારમાં નહીં જતા આજુબાજુની લોકસભાને અને જિલ્લાનો પ્રવાસ કરે અને જનતાના આશીર્વાદ માગતા પોતાના ઘરે જાય અને આશીર્વાદ માગવા માટેની જે આ યાત્રા નીકળી છે એ પ્રકારે ગુજરાતમાં અને વિશેષ કરીને વાત કરીએ તો મારી યાત્રા ગઈકાલે અંબાજીથી શરૂ થઈ છે અને અંબાજીના બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાને કરીને આજે સાબરકાંઠામાં હિંમતનગરથી પ્રવેશ કર્યો છે અને જે ઉમળકો, ઉત્સાહ અને આનંદ અને જે શ્રદ્ધા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્ણયને લોકોએ જે રીતે વધાવ્યો છે ત્યારે એવો ચોક્કસ ભરોસો છે કે મોદી સાહેબના વિકાસ યાત્રા જે ચાલે છે, વિકાસની રાજનીતિ ચાલે છે, ગુજરાતમાં આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં, આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે વિકાસ કાર્યો થયા છે એનું આ પ્રચંડ જન સમર્થન દેખાઈ રહ્યું છે. પ્રાંતિજ તલોદના નગરજનોને મારો એ જ સંદેશો છે કે દેશમાં જ્યારે વિકાસની રાજનીતિ ચાલતી હોય ત્યારે સ્થાનિક પ્રાંતિજ અને તલોદના નગરજનોની સેવા કરવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ ખભે ખભે મિલાવીને સમાજ જીવનમાં પ્રાંતિજ અને તલોદની નગરની જનતાની સેવા કરવા માટે
પોતાનો સમય સૌથી વધારે ફાળવે અને સમાજમાં સેવા કરવાની તક મળી છે ત્યારે એને પૂરેપૂરો ન્યાય આપે। ઓખા હાઈસ્કૂલ તથા ઓખા કેન્દ્રીય વિદ્યાલય ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરી પ્રથમ 3 નંબર મેળવતા દરેક વિદ્યાર્થીનું સન્માન ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। જય માતાજી, મારું નામ રાજદા ભૂમિબા વિજયસિંહ છે। હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા। સર્વોદય મહિલા મંડળના આદરણીય ડોક્ટર પુષ્પબેન સોમૈયા દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 માં 1-3 નંબર આવેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરે છે। એક વર્ષ પણ એવું નથી ગયું કે જ્યારે તેમણે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા ન હોય। દર વર્ષે તેઓ વિદ્યાર્થીઓને સન્માનિત કરે છે, તેમજ તેમને પ્રોત્સાહન પણ આપે છે। તેઓ વિદ્યાર્થીઓને આગળ ને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરતા જ રહે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વોદય મહિલા મંડળના આદરણીય ડોક્ટર પુષ્પબેન સોમૈયાએ કાર્યક્રમ રાખેલો હતો, જેમાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હાઈસ્કૂલ તેમજ કેન્દ્ર વિદ્યાલયના વિદ્યાર્થીઓ કે જેમણે 1-3 નંબર મેળવ્યો હતો તેમને સન્માન। દાદરનગર હવેલી અને દમણ દીવના સેલવાસ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય અટલ ભવન ખાતે બીજેપી યુવા મોરચા દ્વારા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગઈકાલે તિરંગા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા જો અમારે આઝાદી કે 75 સાલ અમૃત મહોત્સવ કે રૂપ મે મનાયા જા રહા હૈ ઉસકે સંદર્ભ મે થી, તો અમારે આદરણીય પ્રધાનમંત્રી મોદી જી કે मार्गदर्शन से युवा संकल्प यात्रा और आज़ादी का अमृत महोत्सव पूरे देश में मना रहा है, सरकार भी मना रही है। तो हमारे राष्ट्रीय अध्यक्ष युवा मोर्चा के तेजस्वी सूर्या द्वारा युवा मोर्चा ने भी ये निर्णय लिया था कि हम भी आज़ादी का अमृत महोत्सव मनाएं और युवा संकल्प यात्रा निकालें। तो इसमें आज सिलवासा में लगभग 125 से अधिक लोगों ने उसमें पार्टिसिपेट किया और सभी पार्टिसिपेट को BJYM की टीम की ओर से सर्टिफिकेट एवं मेडल दिए गए। और इस प्रोग्राम में हमारे फ्लैग ऑफ किया प्रदेश की युवा मोर्चा के प्रभारी नवीन भाई पटेल और विवेक जी, और हम स्पेशल थैंक्स बोलेंगे दिग्विजय सिंह परमार और जीतू भाई माडा, जो उन्होंने भी अपनी यहाँ पे हाजिरी रखी और युवाओं का उत्साह बढ़ाया। बाकी ये पूरे प्रदेश में चल रहे, दमन में भी कल यात्रा निकली थी साइकिल रैली, उसमें भी काफ़ी युवाओं ने पार्टिसिपेट किया था। और सभी युवाओं का मैं एक बार फिर से दिल से धन्यवाद करना चाहता हूँ। मेरी टीम जिसने ये यात्रा सफल बनाने के लिए, निपुण पंड्या, विश्वराज दोड़िया, नरेन पालीवा, निकुन पटेल, जिन्होंने ये यात्रा सफल करने काफ़ी मेहनत की। और आज बहुत खुशी हो रही है कि शायद दादरा नगर हवेली के इतिहास में पहली बार इतनी बड़ी साइकिल रैली निकली है और इतना सफलपूर्वक उसका समापन हुआ है। धन्यवाद। અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકાના લોર ફરિયામાં વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી હતી અને રોડ રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા। ખેતીના પાક જેવા કે મગફળી, કપાસ, તલ, સોયાબીન જેવા પાકોને પાણી મળતા મૂર્જિત મોલતને જીવનદાન મળશે। હાલ આ ગામડાઓમાં ખેતીમાં લાઇટ હજી આવી નથી, ત્યારે ખેતીમાં ખાસ પાણીની જરૂરત હોય છે તેવા સમયે જ વરસાદ પડતા થોડા દિવસ સુધી પાકને પાણી આપવાથી રાહત મળશે। જમિયત ઉલમાએ હિંદની ભાવનગર શાખા દ્વારા શહેરના લીમડીવાડી સડક વિસ્તારમાં આવેલ મદ્રેસા ઇબ્રાહીમ પ્રાથમિક શાળામાં તમામ જ્ઞાતિના ગરીબ અને આર્થિક રીતે પછાત દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા। એકત્રિત લોહીની બોટલો શહેરની સરકારી હોસ્પિટલના બ્લડ બેંક વિભાગને સમર્પિત કરવામાં આવી હતી। આજે જમિયત ઉલમાએ હિંદ ભાવનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ અમે જમિયત ઉલમાએ હિંદ ભાવનગર તરફથી દર 4 મહિને, દર 5 મહિને એવું આયોજન કરતા રહીએ છીએ કે આના ઝરિયેથી માણસોને ઘણો ફાયદો થાય છે કે જેના અંદર બ્લડની જેને જરૂરત હોય છે અહીંથી કલેક્ટ થાય છે બ્લડ અને હોસ્પિટલોના અંદર લઈ જવામાં આવે છે, આના ઝરિયેથી ઘણો ફાયદો થાય છે। તો અમારી એક સંસ્થા છે જમિયત ઉલમાએ હિંદ ભાવનગર, કે આવી રીતે સેવાના કાર્ય ઘણા અમે કરી છીએ કે આજે સાંજે મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે કે જેના અંદર બીપી છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, 1 મહિનાની દવા અમે ફ્રીમાં આપશું, એવી રીતે અમે સેવાના ઘણા કામ કરી છીએ। અને આ જમિયત ઉલમાએ હિંદ ભાવનગર એ જે જમિયત ઉલમાએ હિંદ એ રાષ્ટ્રીય લેવલની સંસ્થા છે, નેશનલ લેવલની સંસ્થા છે કે જે 1919ના અંદર આનું વજૂદ આવ્યું અને કાયમ કરવામાં આવી અને આના ઝરિયેથી કે દેશની આઝાદી માટે ઘણું આનું યોગદાન રહ્યું છે, કે ઘણો દેશની આઝાદીમાં ઘણી લડત લડી છે અને ભારતની આઝાદીમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે, કે આના ઝરિયેથી કે દેશને
આગળ લેવામાં આગળ લાવવામાં ઘણો મહત્વનો ફાળો રહ્યો છે કે આટલે સાથે મળીને કે આજે જે ભારતની આઝાદીનો આજે દિવસ છે કે આજે અમે સૌ સાથે મળી કે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એવા અનેક અમે કાર્ય આના સંસ્થાના થ્રુથી અમે કરતા રહી છીએ એવી અમે અપેક્ષા છે અને આપ આનંદ દિલ ખોલીને અમને સાથ સહકાર આપો એવી અમને અપેક્ષા છે। आजादी का अमृत महोत्सव की उजवणी ने लई अरवली जिला मोडासा खाते साइकल रेली नु आयोजन करवामां आव्युं हतुं। बुधवार रोज वहेली सवारे कॉलेज कैंपस खाते थी आ रेली नी शुरुआत थई हती, जेमां 76 जेटला साइकलिस्ट जोड़ाया हता। कॉलेज कैंपस थी साइकल रेली शुरू थई हती, जे लक्ष्मी टाउन हॉल, मालपुर रोड, सहयोग बाईपास, मेघरज रोड सहित विस्तारों में फरीने कॉलेज कैंपस खाते परत फरी हती। मजर सुधार अरवली जिला सीनियर कोच। आज समग्र गुजरात में आज़ादी का अमृत महोत्सव अन्वये साइकल रेली नु आयोजन करवामां आवी रह्युं छे, त्यारे अरवली जिल्ला में पण साइकल रेली नु आयोजन करवामां आव्युं, जेमां एक कलाक थी वधु समय में साइकलिस्टोए साइकल चलावीने स्वास्थ्य फिट इंडियानो एक संकल्प लीधो अने जेमां अरवली जिल्लाना 75 थी वधु साइकलिस्टोए आ साइकल रेली में भाग लीधो અને તે તમામ પાર્ટિસિપેટ ભાગ લેનાર ખેલાડીઓને અરવલ્લી જિલ્લા સિનિયર કોચ કચેરી દ્વારા અભિનંદન અને આવનારા 21/8/2021 રોજ બહેનોની સાયકલ રેલીનું આયોજન જિલ્લા સિનિયર કોચ કચેરી દ્વારા કરવામાં આવશે, જેમાં અરવલ્લી જિલ્લા સિનિયર કોચ કચેરી વધુમાં વધુ બહેનો ભાગ લે તેનું આમંત્રણ પાઠવે છે। આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા ભાજપના કેન્દ્રીય મંત્રીઓને જન આશીર્વાદ યાત્રાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે સરકારે કરેલ વિકાસ કામોની અનેક રૂપરેખા સાથે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને લઈને ચોટીલામાં ગઈકાલે જન આશીર્વાદ યાત્રા શહેરી વિસ્તારમાં ફરી લોકોનો જનસંપર્ક કર્યો હતો। ત્યારબાદ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માથું ટેકવી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની મુલાકાત કરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે અને સુરેન્દ્રનગરના એક સંસદ સભ્ય તરીકે પ્રધાનમંડળમાં મારો સમાવેશ કરવામાં આવ્યો છે। એમાં મહિલા અને બાળ વિકાસ અને બીજું આયુષ મંત્રાલય બે મને આપવામાં આવ્યું છે અને એ જે મને સન્માન મળ્યું છે, જે જિલ્લાની તમામ જનતાનું સન્માન છે અને તમામ જનતાના આશીર્વાદ લેવા માટે હું આ યાત્રા કરવા માટે નીકળ્યો છું। આ યાત્રા 3 દિવસમાં 485 કિલોમીટર કુલ ચાલવાની છે, 5 જિલ્લામાંથી પસાર થશે। ત્યાં જે કંઈ ધાર્મિક સ્થાનો છે એ ધાર્મિક સ્થાનોના અમે દર્શન કરીશું, ત્યાંના સાધુ સંતો જે પૂજનીય વ્યક્તિઓ હોય એના પણ અમે દર્શન કરીશું, એના આશીર્વાદ લઈશું। ત્યારબાદ જે પરિવારના વાલસોયા દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈ ગયા છે એના પરિવારને પણ અમે મળીએ છીએ અને આ યાત્રા અમારી ગઈકાલે અમદાવાદથી સવારે ભદ્રકાળી માતાજીના મંદિરથી નીકળી છે અને અત્યાર સુધીમાં ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે। મેં અત્યાર સુધીમાં મારા સંસદીય વિસ્તારમાં કુલ 12 એમ્બ્યુલન્સ આપેલી છે અને એમાંની એક સાયલાની એમ્બ્યુલન્સ છે, જે અમારા એક કાર્યકર ભૂપતસિંહ ડોડિયા છે એ ખૂબ જ સેવાભાવી હતા, કોઈપણ જ્ઞાત જાત જ્ઞાતિના ભેદભાવ વગર દર્દીઓને તમામ દવાખાને પહોંચાડતા હતા અને એમની એક યાદમાં મેં સાયલામાં આજે એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કર્યું છે। સાથે સાથે મેં ધંધુકામાં 10 લાખ રૂપિયાના વેન્ટિલેટર આપ્યા છે, જેમાં બાયપેપ મશીન અને ઇન્વેઝિવ વેન્ટિલેટરનો સમાવેશ થાય, એ સાથે બે વૈકુંઠરથ લખતર અને રાણપુરમાં બે વૈકુંઠરથ આપેલા છે, એમ અનેક પ્રકારના સારા કાર્યો મારી ગ્રાન્ટમાંથી હાલમાં થઈ રહ્યા છે। બાબરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં બાળાઓ દ્વારા બધા જ તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માટીનું શિવલિંગ તૈયાર કરી તેમનું પૂજન અર્ચન કરી રોજ શિવની સંધ્યા આરતી કરે છે। બધી જ બાળાઓ હાલ કોરોના કાળમાં શાળાઓ બંધ છે, ત્યારે આ તમામ બાળાઓ ઉજવણી હળીમળીને કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, બાબરા સિદ્ધિવિનાયક સોસાયટી લગભગ 40 થી 45 મકાનો અને મોટા ભાગનો શિક્ષિત પરિવાર, સોસાયટીની તમને આગવી ખાસિયત એટલે કહેવાનું મન થાય કે સોસાયટીના અમારા જે બધા ભૂલકાઓ છે અને ખાસ બધી જે દીકરીઓ છે એ લગભગ તમામ પ્રકારના આપણા તહેવારોનું એટલું સુંદર જાતે આયોજન કરે છે, એની ઉજવણી કરે છે અને એ પણ હર્ષોલ્લાસ સાથે। મિત્રો, અત્યારે પવિત્ર ભોળાનાથનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે,
श्रावण मासमां पण बधी ज दीकरीओ भेगी मळी पोतपोताना पॉकेट मनीनो उपयोग करी ऑर्गेनिक माटी लई माटीने बे चार वार धोई अने सरस मजानुं शिवलिंग तैयार कर्युं। एमां नेचरल रंगोनो पूर्ति करी अने एनी सुंदर एवुं स्थापन कर्युं। साथे साथे रोज सांज संध्या आरती आ बधी नानी बाळाओ द्वारा ज थाय छे। साथे साथे सोसायटीनी बधी ज बहेनो पण आवी बाळाओने सतत सहकार आपे छे, प्रमोट करे छे, मोटिवेट करे छे। मित्रों आ तके आ बाबत कहेवानुं मन एटला माटे थाय छे के हाल परिस्थिति कोरोनानी जे चाली रही छे, जो के आपणे कुदरतनो आभार मानीए, सरकारश्रीनी पॉलिसीओनो आभार मानीए કે ઘણા અંશે આપણે કોરોનાને કંટ્રોલ કરી શક્યા છીએ। ઓમ નમઃ શિવાય। પવિત્ર શ્રાવણ માસ જ્યારથી શરૂ થયો છે ત્યારથી અમારી સિદ્ધિવિનાયક સોસાયટીની નાની નાની બાલિકાઓએ માટીના શિવલિંગનું પૂજન અર્ચન કરવાનું ચાલુ કર્યું છે। ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને એ લોકો એમ પણ સમાજને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે। ત્યારે સાંજે જે પ્રમાણે આરતી અને પૂજા અર્ચના થઈ રહી છે એમાં સોસાયટીના સભ્યો પણ સામેલ થઈ રહ્યા છે। તો એક પ્રકારે જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે એમ એમ ભક્તોની ભીડ પણ વધતી જાય છે। તો દેખાય છે કે અત્યારે કોરોનાના સમયમાં અત્યારે જ્યારે આપણે એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરીને અને માસ્ક પહેરીને જે પ્રમાણેની સરકારની ગાઈડલાઇનનું પાલન કરી રહ્યા છીએ એ વસ્તુ ધ્યાનમાં લેતા અત્યારે પણ આ સોસાયટીમાં માત્ર ને માત્ર સોસાયટીના રહીશો અત્યારે એ બાબતોનું ધ્યાન લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ઉપસ્થિત રહે છે અને છતાં એમના મનમાં જે શ્રદ્ધા છે એ અનુસાર શિવજીની પૂજા અર્ચના ચાલે છે। તમામે તમામ ભક્તો જે અહીંયા આવી રહ્યા છે એ લોકોને અમે આ વસ્તુનું પાલન કરાવીએ પણ છીએ અને દરેકે દરેક વ્યક્તિ આ રીતે સદ્ભાવના શ્રદ્ધાથી જોડાય અને શ્રાવણ માસમાં પૂજન અર્ચન કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરે। પવિત્ર શ્રાવણ માસ એટલે વિવિધ ઉત્સવોનો મહિનો। આ મહિનામાં શિવ મહિમા, શ્રી કૃષ્ણ મહિમા, બહેનો માટેનું રક્ષાબંધન તહેવાર અને માસાંતે પિતૃ પાણી વગેરે આવે છે। મુખ્યત્વે આ મહિનામાં હવેલી તથા સ્વામિનારાયણ મંદિરોમાં જુદી જુદી વનસ્પતિઓ અને ફૂલો અને જુદા જુદા શાકભાજીમાંથી સજાવી તૈયાર કરેલા ભગવાનને ઝુલાવવા માટેના હિંડોળા ભક્તજનો માટે દર્શનાર્થે ખુલ્લા મુકાય છે। ત્યારે માણાવદર સ્વામિનારાયણ મંદિરમાં પણ હિંડોળાના દર્શનનો લાહવો અનેક ભાવિકોએ લીધો હતો। હું સ્વામી મોહન પ્રકાશ દાસજી, સ્વામિનારાયણ મંદિર, ગાંધી ચોક। સર હર્ષ જણાવવાનું કે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ વિવિધ પ્રકારના જે ઠાકોરજીમાંથી હિંડોળા એમાં જાણે પવિત્ર રાખડી પછી રૂપિયાના સ્ટોનના અનેક પ્રકારના વિવિધ પ્રકારના શાકભાજીના હિંડોળા આ શ્રાવણ માસ નિમિત્તે આખો શ્રાવણ મહિનો ઠાકોરજીને લાડ લડાવી અને સૌ હરિભક્તોને દર્શનનો લાભ આપીએ છીએ। રાજુલા તાલુકાના સમઢિયાળા અને ખેરા વચ્ચે આવેલ બંધારામાં પડી જવાથી 55 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે। ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ગામના સરપંચ અને ખેરા ગામે રહેતા તાલુકા પંચાયતના સદસ્ય તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ડેડ બોડીને બહાર કાઢી ખાનગી વાહન મારફતે રાજુલા ખાતે સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। ખાનપુર ગામમાં કુવામાં દિલીપસિંહ લક્ષ્મણભાઈ બારિયા નામના કોઈ કારણસર કુવામાં પડી જતા તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટના ગામનાને જાણ થતા ગામના લોકોએ તથા તેઓએ સરપંચને જાણ કરી પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। બાદમાં લાશને મોરવા પીએસસી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજના દિવસે સેન્સેક્સ 162 પોઈન્ટ ઘટીને 55,629 રહ્યો હતો। આજના દિવસે નિફ્ટી 45 પોઈન્ટ ઘટીને 16,568 રહ્યો હતો। આજના દિવસે સોનાનો ભાવ 48,660 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 63,500 થયો હતો। આજના દિવસે રૂપિયો વધીને 74.24 પૈસા થયો હતો। તો દર્શક મિત્રો આ હતા આજના અબ તક બુલેટિન। કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક। નમસ્કાર।